सौ प्रथम गूगल नी अंदर आपणे साइन इन थवानुं रहेशे। अहींया गूगल पेज ओपन छे तमारी सामे, अहीं साइन इन माथी क्लिक करो। तमारुं जे कंई पण गूगल एकाउंट होय एनी अंदर तमे लॉग इन थाओ, पासवर्ड लखो, नेक्स्ट दबाओ। ओके, तमारुं एकाउंट ओपन थई गयुं छे। अहीं तमारो फोटो आवशे, अहीं बाजूमां एप्लिकेशन, हाँ एना ऊपर घणी बधी तमने गूगलनी एप्लिकेशन जोवा मळशे। तो एनी अंदरथी तमारे गूगल फॉर्म गोतवानुं छे। आमां ना मळे तो नीचे मोर फ्रॉम गूगल नामनो ऑप्शन छे, अहींया आ नीचे एना ऊपर क्लिक करो। एटले गूगलनी बधी ज एप्लिकेशनो एक साथे तमारी पासे ओपन थशे। अहींया नीचे एप्लिकेशनमां फॉर्म ऊपर क्लिक करो। એમાં ગો ટુ ગૂગલ ફોર્મ પર્સનલમાં જજો। ઓકે, અહીંયા ઉપર ટેમ્પલેટ ગેલેરી, હા અહીં ક્લિક કરો। એટલે ગૂગલના જે ઓલરેડી ટેમ્પલેટ હશે એ તમારી સામે આવશે, ઘણા બધા હશે જેમાંથી તમારે એજ્યુકેશનની અંદર જવાનું રહેશે। હા, તો અહીં એજ્યુકેશનમાં પહેલાં બ્લેન્ક ક્વિઝ આપણે લેશું। બ્લેન્ક ક્વિઝ તમારી સામે આવી ગઈ છે। ક્વિઝનું પહેલાં કંઈક નામ આપી દઈએ, જે કંઈ પણ નામ આપવું હોય તમે આપી શકો છો। અહીં હું મેથ્સ ક્વિઝ નામ આપું છું, સેમ અહીં પણ તમે ઉપર નામ આપી શકો છો। તો અહીંયા બ્લેન્ક ક્વિઝમાં પાછું નામ આપી દઈશ, એની ડિટેલ અહીં હું લખી નાખીશ કે ક્વિઝની ડિટેલ શું છે। હવે વન બાય વન ક્વેશ્ચન એડ કરીશ। હા, તો અહીંયા ઓપ્શન ઘણા બધા છે, એમાં ક્વેશ્ચન એડ કરી ક્વેશ્ચનનો કયો ટાઈપ રાખવો છે એ પણ હું ચેક કરીશ। ઘણી બધી ટાઈપના તમે ક્વેશ્ચન એડ કરી શકો છો, જોડકા જોડો જેવા, ફાઇલ અપલોડ કરો। તો જુઓ અહીંયા શોર્ટ આન્સરમાં પહેલાં લખશું રાઇટ યોર નેમ, એટલે વિદ્યાર્થીનું નામ લખશે, અને ફરજિયાત રાખશું રિક્વાયર્ડ ઓન કરવાથી એ ફરજિયાત બનશે કે એના વગર આગળ ના વધી શકાય। બીજો પ્રશ્ન હું નાખું છું કે રાઇટ યોર રોલ નંબર, એટલે વિદ્યાર્થીનો રોલ નંબર આપણી પાસે આવી જાય, માર્ક મૂકવામાં સરળતા રહે, અને એનો ક્લાસ સિલેક્ટ કરવા માટે ડ્રોપ ડાઉન સિલેક્ટ કરું છું। ડ્રોપ ડાઉનથી શું થશે એ આપણે જોઈએ। ધારો કે એના ત્રણ ક્લાસ છે ABC, તો એ ડ્રોપ ડાઉન કરીને સિલેક્ટ કરી શકશે, અને આ ત્રણે રિક્વાયર્ડ। હવે આપણે જોઈએ કે આ ફોર્મ દેખાય કેવું। અત્યારે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન લીધું છે, અને ફોર્મ આપણે જોઈએ કે ફોર્મ દેખાય કેવું। તો અહીંયા ઉપર ઓપ્શન આપેલા છે, એમાં આ પ્રિવ્યૂનું ઓપ્શન છે, એના ઉપર જવું। પ્રિવ્યૂમાં તમને ફોર્મ કેવું દેખાય જાણવા મળશે। તો આયરું આપણું ફોર્મ, અહીં નામ લખવાનું જો, હવે આ ફરજિયાત ઉપર ફૂદડી કરેલી છે, એટલે કે આમાં જો ડેટા નહીં નાખે તો આગળ ક્વેશ્ચન નહીં વધે, એટલે ફરજિયાત થઈ જશે। હા, ક્લાસરૂમ અને રાઇટમાં જે ડ્રોપડાઉન આપણે સિલેક્ટ કર્યું હતું એમાં ઓલરેડી આ રીતે એને ડ્રોપડાઉનમાં સિલેક્ટ કરવાનું રહેશે। જુઓ 5A 5BC જે હોય તે સિલેક્ટ કરી અને સબમિટ કરી અને આગળ વધી શકશે। તો આ થયું આપણું પહેલું સિલેક્શન। ઓકે, ચાલો તો હવે આપણે બીજો સેક્શન એડ કરશું। અહીં આના ઉપર ક્લિક કરવાથી જે સેક્શનનો ઓપ્શન છે એના ઉપરથી તમે નવું સેક્શન ક્રિએટ કરી શકશો। હા, તો જુઓ અહીં નવું સેક્શન ચાલુ થયું, એટલે વિદ્યાર્થી પોતાના ઇન્ટ્રોડક્શન પછી નવો ક્વેશ્ચન ચાલુ કરશે। એમાં ધારો કે પાર્ટ 1 આ રીતે હું નામ આપું છું, મલ્ટિપ્લિકેશન ક્વિઝ। તો એની અંદર આપણે બધી અલગ અલગ ટાઈપની ક્વિઝ નાખીએ। પહેલાં એક ક્વેશ્ચન મેં એડ કર્યો, ક્લિક કરી ક્વેશ્ચન એડ કરો। તમારો ક્વેશ્ચન ધારો કે મલ્ટિપલ ચોઈસનો ક્વેશ્ચન છે તો અહીંથી તમારે એ સિલેક્ટ કરવાનું રહે કોઈ પણ। હા, તો મલ્ટિપલ ચોઈસની અંદર મારો ક્વેશ્ચન હું લખી નાખીશ, વોટ ઇઝ ધ મલ્ટિપ્લિકેશન। અહીં મારે બધા ઓપ્શન નાખવાના રહેશે, જેટલા એના આન્સર હોય પ્રેડિક્ટેબલ આન્સર એ હું અહીં નાખી દઈશ। ધારો કે કોઈ મિસ્ટેક ક્રિએટ થઈ જાય છે તો ચિંતા નહીં કરો, એ ડિલીટ પણ થઈ શકે। આ રીતે જુઓ બાજુમાં ક્રોસની નિશાની છે એના ઉપર હા ક્લિક કરો। ધારો કે તમારે કોઈ ઇમેજ અંદર એડ કરવી છે તો ઇમેજમાં જાઓ, તમારું ઇમેજનું લોકેશન હોય ત્યાંથી ઇમેજને સિલેક્ટ કરો અને તમે ઇમેજ પણ એડ કરી શકો છો। એટલે હવે તમે ચાર ઓપ્શનમાં ટેક્સ્ટ અને ઇમેજ બંને એડ કરી શકો છો, એવું આમાં પોસિબલ છે। તો જુઓ અહીં મારી ચોથા ઓપ્શન તરીકે ઇમેજ આવે છે। તો મલ્ટિપલ ક્વેશ્ચનમાં આ રીતે તમે એડ કરો છો। મેઇન વસ્તુ આન્સર કી, અહીંથી તમે આન્સર સેટ કરી શકશો। આન્સર કી ઉપર ક્લિક કરો, સાચો આન્સર હોય એને ટિક માર્ક કરી સિલેક્ટ કરો, અને ત્યાં પોઈન્ટમાં તમારે જે પોઈન્ટ આપવા હોય એ આપી દો।
જુઓ, ચોથા આન્સર તરીકે ઇમેજ દેખાય છે. હવે એડ આન્સર ફીડબેક, એટલે વિદ્યાર્થી સાચો આન્સર આપે તો અને ખોટો આન્સર આપે તો તમે કંઈક એને સલાહ સૂચન આપી શકો. ઇનકરેક્ટ આન્સરમાં આ રીતે તમે લખી શકો, કરેક્ટ આન્સરમાં તમે વેરી ગુડ એ રીતના લખી અને સેવ કરી શકો છો. તમે વિડીયો અને બીજી કોઈ લિંક હોય વેબસાઇટની એ પણ એડ કરી શકો છો. તો આ રીતે ક્વેશ્ચન તમારો તૈયાર થશે. ક્વેશ્ચનમાં હવે તમે બીજો ક્વેશ્ચન આપણે એડ કરી શકીશું. અગેન નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન ધારો કે આપણે સિલેક્ટ કરીએ આમાંથી જોડકા જોડોનો ક્વેશ્ચન ધારો કે આપણે સિલેક્ટ કરીએ, તો મલ્ટીપલ ચોઇસ ગ્રીડ. હા, એની અંદર તમે જુઓ તો રો અને કોલમ તમારી પાસે આવશે, ઉપર ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન લખી નાખીએ, મેચ ધી આન્સર એટલે કે આન્સર ગોતો, ને અહીં હું રો અને કોલમમાં મારા ક્વેશ્ચન અને આન્સર રાખી દઉં છું, મલ્ટિપ્લિકેશન એન્ડ ઓલ. કોલમમાં હું એના આન્સર બધા આડાવડા રાખીશ, અહીંયા સાચા આન્સર નહીં રાખું. સાચા આન્સર હું નીચે આન્સરમાંથી જઈ અને સિલેક્ટ કરીશ, આને ફરજિયાત બનાવી નાખીએ, આન્સરમાં જઈએ. હવે અહીંયા હું સાચો આન્સર સિલેક્ટ કરી અને સામે એ આન્સરનો માર્ક આપી દઈશ. હા, તો અહીંયા આ બધાને એ રીતે વન બાય વન દરેક રોની અંદર અને કોલમની અંદર તમારે ઓકે, તો આ રીતે તમે સેવ કરી લેશો. તો તમે જોઈ શકો છો ચાર માર્કનો આ પ્રશ્ન થયો, તમારો ક્વેશ્ચન પૂરો થયો. અહીંયા એક બીજું ઓપ્શન છે કે આન્સર સફળ થાય, સો સફળ ઓપ્શન ઓર્ડર. એટલે તમારા દરેક ક્વેશ્ચનના જે ઓપ્શન છે એ દરેક વિદ્યાર્થીને અલગ અલગ બતાવશે. દર વખતે એ બદલી બદલીને દરેક વિદ્યાર્થીને બતાવશે, એટલે કોપી ના થઈ શકે. તો આપણે એનો પ્રિવ્યૂ જોઈએ. અગેન બધી વસ્તુ એન્ટર કરશું પછી આપણને નેક્સ્ટ સેક્શનમાં જવા દેશે. તો આ નેક્સ્ટ સેક્શન થશે, નેક્સ્ટ દબાવ્યા પછી નેક્સ્ટ સેક્શન. હવે જુઓ તમે પાર્ટ વન મલ્ટિપ્લિકેશન ક્વિઝ, આ તમારા ક્વિઝના જે ચાર આન્સર છે એકમાં ઇમેજ છે, તો આ રીતે બતાવશે. ઇમેજવાળો કોઈ પણ જે આન્સર સાચો હોય વિદ્યાર્થીને લાગે એ સિલેક્ટ કરશે. નીચે જોડકા જોડોમાં પણ એ જ રીતે હશે, વિદ્યાર્થીએ સિલેક્ટ કરવાનું રહેશે ચારમાંથી એક. દરેક સિલેક્ટ કર્યા પછી જ એ નેક્સ્ટ આન્સરમાં આગળ વધી શકશે. તો આ થયું આપણું બીજું સેક્શન, ફાઇન, અને સબમિટ કરી અને વિદ્યાર્થીને ઓટોમેટિક આન્સર મળી જશે, તમારે ચેક પણ નહીં કરવા પડે. હજી એક આપણે સેક્શન બનાવી અને બીજા અમુક ટાઈપના ક્વિઝ શીખીએ. તો અહીંથી પાછું સેક્શનમાં જાઓ, સેક્શનનું તમે અગેન પાછું કંઈક નામ આપી દો, ધામ કે ફિઝિક્સ આન્સર મેં નામ આપ્યું છે. અહીં આપણે જે ક્વેશ્ચન છે એ આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ધારો કે રાખીએ કે વિદ્યાર્થીને લાંબો ઉત્તર લખે, તો પેરેગ્રાફ નામનું ઓપ્શન સિલેક્ટ કરશું. હા, તો અહીં વિદ્યાર્થી પોતાનો લાંબો આન્સર કે જે કંઈ પણ ટેક્સ્ટ પ્રમાણેનો આન્સર છે એ ટાઈપ કરીને રાખી શકશે. હવે ધારો કે બીજો એક ક્વેશ્ચન એ રીતના પર રાખીએ કે વિદ્યાર્થી પાસેથી તમારે કોઈ ડાયાગ્રામ ડ્રો કરાવવો છે, કોઈ ફિગર ડ્રો કરાવી છે, તો અહીંયા આપણને ફાઇલ અપલોડનો ઓપ્શન આવે છે. જુઓ, એના અપલોડ કર્યા પછી અહીંયા ડ્રાઈવનું કન્ટિન્યુ આપવાનું. હા, તો તમને આ રીતે ઓપ્શન મળશે. ધારો કે હું અહીંયા એક ક્વેશ્ચન નાખું છું કે ડ્રો ધી બાયોગેસ સિસ્ટમ, અને પછી અહીંયા ઓપ્શન કરીશ કે વિદ્યાર્થી PDF અપલોડ કરે, ઇમેજ અપલોડ કરે, એને ડ્રોઈંગ કરવાનું. સાથે સાથે હું મેન્શન પણ કરી દઈશ કે પ્લીઝ અપલોડ ઇન PDF ઓર ઇમેજ ફોર્મેટ, એટલે વિદ્યાર્થીને સરળતા રહે. કેટલા ફાઇલ હું અપલોડ કરવા આપીશ, 1, 5, 10 ઓપ્શન મળે છે આપણને ફાઇલની મેક્સિમમ સાઇઝ, બરાબર. તો આ રીતે તમારું બીજા બે ટાઈપના ક્વેશ્ચન પણ એડ થયા. તો આ તમારો ત્રીજો સેક્શન છે. તો આ રીતે તમે બધા ટાઈપ એક પછી એક જોઈ લીધા. ચાલો એનું પ્રિવ્યૂ જોઈએ. પ્રિવ્યૂમાં વળી પાછું તમને બધું જ પૂછશે. આપણે ધારો કે બધી એન્ટ્રી કરી લીધી, બીજા સેક્શનમાં પણ આપણે જોઈ લીધું છે. આના આન્સર સિલેક્ટ કરી ફટાફટ હું ત્રીજા સેક્શનના પ્રિવ્યૂમાં જઈશ. તો અહીં જુઓ, વિદ્યાર્થીને લખવા મળે છે રાઇટ ધી રિફ્લેક્શન, રિફ્લેક્શન વિશે એને જે કંઈ પણ લખવું લખી શકે, અને આમાં ફાઇલ અપલોડ કરવાની, વિદ્યાર્થીએ પોતાની ડ્રો કરેલી ફાઇલ અહીંયા અપલોડ કરી શકે છે. તો અહીંયા એ આ રીતે સબમિટ કરી શકે છે. હવે આપણે થોડું બીજી વિગત જોઈએ. આ રિસ્પોન્સની અંદર એના રિસ્પોન્સ આવશે, એટલે કે વિદ્યાર્થીએ જે જવાબ આપ્યા હશે એની શીટ અહીંયા બનશે, એક્સેલ શીટ. અહીંયા તમે જ્યારે બંધ કરવું હોય ત્યારે એક્સેપ્ટ રિસ્પોન્સને જો ક્લોઝ કરી દો આ રીતે, તો વિદ્યાર્થીઓના રિસ્પોન્સ લેવાને બંધ કરી દેશે. અને અહીંયા એના પછી કોઈ અપલોડ કરે છે તો આ રીતનો મેસેજ પણ આવશે કે યુ આર લેટ, નાઉ વેઇટ ફોર ધ નેક્સ્ટ ક્વિઝ. તો આ થયું, રિસ્પોન્સ તમને ક્યાંથી મળે એ. હવે એ સેન્ડ કરવા માટે અહીં સેન્ડમાં જઈ તમે જુઓ ઘણા બધા ઓપ્શન આપે છે, એટલે કલેક્ટ ઇમેલ એડ્રેસ, વિદ્યાર્થી કયા ઇમેલમાંથી આન્સર આપે છે એ તમે લઈ શકો છો, સિક્યોરિટી તરીકે કામ લાગે. પછી રિસ્પોન્સ વિદ્યાર્થીને સામો મોકલવો કે નહીં, એને જે આન્સર આપ્યા છે એની કોપી મોકલવા માટેનું રિસ્પોન્સ રિક્વેસ્ટ નામનું ઓપ્શન છે. રિક્વાયર્ડ સાઇન ઇન, કેટલી વખતે એટેમ્પ્ટ કરી શકે આ ખાસ જોવાનું.
બરાબર, તો એક જ વખત આપણે એને લિમિટ કરી શકો છો, અનલિમિટેડ પણ આપી શકો. એને સામા આન્સરમાં તમે શું રિસ્પોન્ડ કેન સી ધ ચાર્ટ, એને એડિટ કરી શકે કે નહીં, એ બધા જ ઓપ્શન આની અંદર છે, સેન્ડની અંદર. હા, ત્યાં સેન્ડની અંદર, બરાબર. ઓકે, હવે સેન્ડની અંદર આપણે જશું ત્યાં. કોને મોકલવું છે? આખા વિદ્યાર્થીનું ગ્રુપ ઈમેલ આઈડી હોય તો બેસ્ટ, અથવા એક પછી એક બધાના ઈમેલ તમારે નાખવા પડે. અહીં તમે મેસેજ ટાઈપ કરી શકો છો, અને જો તમારે લિંક મોબાઈલમાં શેર કરવી હોય તો અહીંયા એક ઓપ્શન છે જેનાથી એક લિંક ક્રિએટ થશે અને જે તમે આપી શકશો. હા, જે બાજુમાં આ ઓપ્શન છે એ લિંકનું, લિંક જે છે ઘણી લાંબી છે, શોર્ટ કરવી હોય તો શોર્ટ URL, જેથી લિંક નાની થઈ જશે. આ લિંક મોબાઈલમાં શેર કરશો તો દરેક વિદ્યાર્થી બહુ જ સરળતાથી તમારા ક્વેશ્ચનના આન્સર આપી શકશે અને તમારી ક્વિઝ એટેમ્પ્ટ કરી શકશે, અને તમે ઘરે બેઠા બેઠા વિદ્યાર્થીઓની ક્વિઝ કન્ડક્ટ કરી શકશો.